મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત પણ કરાશે હવે મેટ્રો ટ્રેન બનશે ક્યાં તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે વડોદરા શહેર શહેરની અંદર ચાર દરવાજા ચાર દરવાજામાં શું મેટ્રો ટ્રેન ફરશે વિશેષમાં ચર્ચા છે જેમાં કાલાઘોડા સુધી સિવાસીથી ચાલુ થઈ કાલાઘોડા સુધી પૂર્વ કોરિડોરથી કાલાઘોડાથી માંડવી દરવાજા અને વાઘોડિયા રોડ સુધી મેટ્રો ટ્રેનની સુવિધાનું પ્લાનિંગ રજૂ કર્યું છે સેમી સર્ક્યુલર રૂટ ફતેહગંજ સાથે જ સર્કલ પૂર્ણ પૂર્વ દિશામાં જ ચાલીસ મીટરના રિંગ રોડ સુધી આ વિસ્તારનો સમાવેશ થશે પ્રશ્નાર્થ છે ગોધરા દાહોદ હાઈવે પર ગઢચુંદરી ગામ પાસે જ ઊભી રહેલી લક્ઝરી બસ ને પાછળ આવતી બીજી બસ અથડાતા જ એક ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં ચાર જેટલા લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આગ લાગી હતી એ આગ લાગવાની સાથે જ કલેક્ટરને એક આવેદનપત્ર પણ સામાન્ય સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું આ કોણે લગાવી કેવી રીતે લાગી જરૂરી દસ્તાવેજ હતા આ બધી બાબત છે ચકાસણી થવી જોઈએ તેવી માંગ હતી હવે આ જૂની કોઠીએ મેકઅપના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરાયો છે ફરી જેવી હતી એવી બનાવવાના દસ્તાવેજી પુરાવાના શું તપાસ થશે તેની બાબતે સાથે જ કોઈક નાની બા મોટી ટૂંક બાકી હોય તો તે કરશે એના નામે લાખો રૂપિયા ખર્ચા હશે

ઇઝરાયલ પગલે જ ભારતે આવકાર્યું છે મુંબઈ હુમલાની વર્ષી પૂર્વે જ ઇઝરાયલ નો તોયબા પર પ્રતિબંધ રોકાણની જો વાત કરીએ તો સોનાના ભાવ વધ્યા છે જે 63000 ને આંબી ગયા છે નલિયામાં 16 ડિગ્રી જેટલું નીચું તાપમાન ગુજરાતમાં 4 દિવસ બાદ પારો 4 ડિગ્રી ઘટતા જ ઠંડી વધશે દર્શક મિત્રો ઠંડીએ પોતાનું બેટિંગ ચાલુ કર્યું હોય તો વેલી સવારે જ અસર વર્તાઈ રહી છે વેલી સવારે ઠંડી લાગી રહી છે બપોરે થોડો ખુકળાટ થાય છે અને રાત્રે ફરી ઠંડી લાગે છે આના લીધે જ બેવડી ઋતુ છે અને બેવડી ઋતુના લીધે જ જે વાયરલ કેસો છે તે વધી રહ્યા છે એટલે કે સાવચેતી રાખવાની જરૂર છે જીટીયુ દ્વારા જૂના વિદ્યાર્થીઓની જે અંતિમ વાર ટર્મ વધારવા જે નિર્ણય કરવામાં આવ્યો છે સ્ટેડિયમમાં ઘૂસેલા તોફાની વેનને જ જામીન ઓસ્ટ્રેલિયા જઈ નહીં શકે ફ્રી લિંગ એડિંગ મદદથી જામીન અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં પાર્કનું નિર્માણ કરવા કેન્દ્રને અનુરોધ કરવામાં આવ્યો છે પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત થયેલી ગોલમાસ્ટલી ગુજરાતની સ્ટેટ ફીઝ તરીકે જાહેર થઈ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ રોગ નિયંત્રણ કામગીરી માટે પાંચસોને ચોપન જેટલા હેલ્થ વર્કરની ભરતી થશે હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ગોધરા પાસે પરોડે જ બે લક્ઝરી બસ અથડાઈ છે જેમાં બે બાળકો સહિત ચાર જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા ને અમુકને ઈજાઓ પણ પહોંચી છે મંગેતરને ટાંકી પર બેસાડી ચાલુ બાઈ કે રોમાન્સ કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે ગઈકાલે એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો અને એ વિડીયોમાં જે ઈસમ છે તેની અટકાયત કરાઈ છે

નાની ટીમનું જ મેગા ઇવેન્ટ અપેક્ષા કરતા સારું પ્રદર્શન ગુજરાત સરકારે દારૂમાંથી ત્રણ વર્ષે બસો કરોડની કમાણી કરી છે એસએસજીમાં કરાતો નવજાત શિશુઓની શ્રવણ શક્તિ અંગેનો બેરા ટેસ્ટ બંધ કરવામાં આવ્યો છે કારણીબાગ બુદ્ધદેવ કોલોની પાછળના પ્લોટમાં કાઠમાળનું બેફામ ડમ્પિંગ

હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર હેરાલ્ડ કેસમાં ઈડીએ સાતસો ને બાવન કરોડની મિલકતોને ટાંચમાં લીધી છે દિલ્હીના ફ્લાયઓવર પર ખાલિસ્તાની તરફી ચિત્રામણ જેમાં હરિયાણાના યુવકની ધરપકડ કરવામાં આવી છે પંજાબમાં તો દરોડા પડ્યા છે શહેરમાં એક જ દિવસમાં છસો ને બાસઠ તાવના કેસો સામે આવ્યા છે ઠંડી ગરમી અને ઠંડી આ બેવડી ઋતુ છે તેને લઈને જ વાયરલ ઇન્ફેક્શનો વધી રહ્યા છે શહેરના વિવિધ ચાર રસ્તાઓના રોડ ગૌરવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને આ પ્રતિમાના યોગ્ય સ્થાન નહી મળતા જ વિવાદ વકર્યો છે કારમાં પાલિકાની જગ્યામાં બિલ્ડરોએ ડમ્પિંગ સાઇટ ઊભી કરી દીધી છે ઉદ્યોગો બેફામ પ્રદૂષિત કરે છે તો રેતી ખનન માફિયાઓ મન મૂકીને રેતી ઉલેસી રહ્યા છે કોના પાપે આ બધું થઈ રહ્યું છે આણંદમાં પ્રેમીએ પરિણીતાને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધી છે ભરૂચના જાણેશ્વર ગામમાં એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવે છે લૂંટના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ઇન્ડોનેશિયાના પ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવારોને મતદારોને આકર્ષવા જાત જાતના નુસ્ખા કરી દેવામાં આવ્યા છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર કોઠી કચેરીમાં આગના બનાવમાં સકવંડ પકડાયો છે કોઠી કચેરીના જમીન સંપાદન વિભાગમાં દિવાળીની સવારે જે આગ લાગવાનો જે બનાવ બન્યો હતો તેમાં નવો વળાંક આવ્યો છે મૃતકોએ કર્યો વેપાર અને સરકારે નાણા ચૂકવ્યા છોટાઉદેપુરમાં વન વિકાસ નિગમના નાક નીચે જ મસ રહ્યું છે સૂર્યકુમાર યાદવને સુકાની પદ અપાતા જ હોબાળો સર્જાયો છે ઓસ્ટ્રેલિયા સામે આવતીકાલથી ત્રેવીસ નવેમ્બર થી ત્રણ ડિસેમ્બર સુધી પાંચ ટી ટ્વેન્ટી મેચ રમાશે સાંસદ અને ધારાસભ્યો વચ્ચે અધિકારીઓની કથિત મિલીભગતથી થી કૌભાંડ દાહોદ જિલ્લાના નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે જ આદિવાસી સમાજ દ્વારા ઇન્ચાર્જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું દેશમાં બાવીસ દિવસમાં આડત્રીસ લાખ લગ્ન ચાર લાખ કરોડનો

ખૂબ ધનવાન માણસ એટલે કે બિલગેટ્સ બિલગેટ્સ છે વિશ્વમાં નામ છે એ જાતે ગટરમાં મિત્રો આ વિડીયો અને આ ફોટો જોઈને લોકો ચોંકી ગયા છે કેજરી સરકાર પાસે જાહેરાતો માટે પૈસા છે નેશનલ પ્રોજેક્ટ માટે નથી સુપ્રીમ પ્રશ્નાર્થ કરી ગયો વલસાડ અને ડુંગરી વચ્ચે પેવર બ્લોકને કારણે છ જેટલી ટ્રેન લેટ થશે શ્રી રંગ અવધૂત મહારાજ અને આજ મહારાજનો એક સોરે જન્મોત્સવ ઉજવાય એ પૂજન કીર્તન અને ભક્તિની ત્રિવેણી સંગમ સાથે જન્મો દિવસની ઉજવણી છે ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે વસાવાના જાગોત્રા ફગાવી દેતા દેતી કોર્ટ નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેઓએ અરજી કરી હતી અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મૃત્યુ છે તરસારી રેલવે પાસે જ આ એક અકસ્માત સર્જાયો છે ભારતના વિવિધ રાજ્યોથી મંગાવેલા પચાસ હજાર પુરોથી શ્રી રામ મંદિરને શણગારવામાં આવશે અયોધ્યા ખાતે રામ મંદિરની રામ મંદિરમાં ભગવાન રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે વડોદરા શહેરમાંથી એક ગ્રુપ ત્યાં ફૂલોનો શણગાર કરશે વડોદરા માટે ગૌરવની બાબત છે આરએનબી ની ભયજનક સૂચના અને કલેક્ટર કચેરીના અધિકારીઓને ઘૂળીને પી ગયા છે આગને પગલે બિલ્ડિંગ ભયજનક જાહેર છતાં બિનખેતી તેમજ કૃષિ પંચ સહિતની કચેરીઓ ચાલુ છે